રાજકોટમાં ચારણ ગઢવી સમાજ અંગે વિવાદિત ટિપ્પણીનો મામલો મોટી સંખ્યામાં ચારણ ગઢવી સમાજના લોકો એકત્ર થયા છે ગીગા ભમરની ટિપ્પણી સામે આક્રોશ અને ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ચારણ ગઢવી સમાજ કલેક્ટર કચેરી સુધી રેલી યોજવાનું છે બહુમાળી ભવનથી રેલી કાઢી કલેક્ટર કચેરી પહોંચશે અને કલેક્ટરને આવેદનપત્ર આપશે વિવાદિત નિવેદન કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે ગીગા ભમ્મર સામે કાર્યવાહીની માંગ કરાઈ છે મહત્વનું છે કે વર્ષોથી આહીર અને ગઢવી સમાજ વચ્ચે મામા ભાણેજના અટૂટ સંબંધો રહ્યા છે પરંતુ ગીગા ભમરના એક વિવાદિત નિવેદન બાદ બંને સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આ માણસે કોઈ ને કોઈ પોતાની અંદરનું રહેલું ઝેર એને કાઢી અને આવી વાત કરી પરંતુ અમારી આ લડાઈ છે એ કોઈ જ્ઞાતિ સાથેની લડાઈ નથી એક વ્યક્તિ સાથેની છે કે જેણે આવો ઉચળાટ કાયઢો છે અને અપમાનજનક શબ્દો ત્યારે અમારી માંગણી એ છે કે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ સાથે કમિશનર સાહેબને પણ આવેદનપત્ર આપીએ છીએ અને સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ નોંધાવી છે ગુજરાતભરના દરેક ગામોમાંથી આ વ્યક્તિની વિરુદ્ધમાં ફરિયાદો નોંધવામાં આવી છે એક વ્યક્તિ દ્વારા જ્યારે આવી અભદ્ર ટિપ્પણી અને જે વસ્તુ જાહેરમાં બોલી ન શકાય એવા શબ્દો એણે જે બોલેલા છે એને રાજકોટ સારણ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે ફરી વખત આવી કોઈ ભૂલ ન કરે એટલા માટે સમગ્ર રાષ્ટ્રમાં અને વિદેશમાં જ્યાં જ્યાં આઈ શ્રી સોનલમાના ભક્તો વસે છે એના તરફથી ખૂબ જ આક્રોશ છે તે આવી વ્યક્તિ જે કંઈ બોલે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ ફરી વખત આવું ક્યાંય ન બને એના માટેના પ્રયત્નો કરીએ છીએ અને કાયદાકીય રીતે જે જે વસ્તુ શક્ય હોય માટે અમે સમગ્ર ગુજરાતમાંથી અને વિદેશમાંથી પણ કોશિશ કરી અને એની એફઆઈઆર લખાવશું વાણી સ્વતંત્રનો હક દરેકને હોય છે પણ અભદ્ર ટિપ્પણી કરવાનો હક કોઈને નથી હોતો ચારણ અને ગઢવી સમાજ સામે જે રીતના અભદ્ર ટિપ્પણી છે તે કરવામાં આવી છે ને તેને લઈને રાજકોટના ચારણ ગઢવી સમાજ છે કે તેમના અંદર એક રોષની લાગણી છે તે ચોક્કસથી જોવા મળી રહી છે ને ખાસ કરીને રાજકોટમાં મોટી સંખ્યામાં ચારણ ગઢવી સમાજના લોકો છે તે એકત્ર થયા છે બહુમાળી ભવન ચોકના દ્રશ્યો છે કે ત્યાંથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી જવાના છે અને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર આપી અને જે રીતના વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર જે ગીગા ભમર છે કે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવશે સાથે જે ગુજરાતના અલગ અલગ જે શહેરો છે કે ત્યાં પણ તેમના દ્વારા એફઆઈઆર છે તે નોંધાવવાની પ્રક્રિયા છે તે આગામી સમયની અંદર આવશે અત્યારે જે રીતના ચારણ ગઢવી સમાજ છે કે તેમની અંદર એક રોષ છે તે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર વ્યક્તિ સામે પોલીસ કેસ દાખલ કરવાની અને કાયદેસર કાર્યવાહી કરવાની માંગ છે તે કરવામાં આવી રહી છે આવું બીજી વખત ન બને તેને લઈને દાખલા રૂપ કાર્યવાહી છે તે કરવાની માંગ છે તે ચારણ ગઢવી સમાજ છે કે તેમની અંદર જોવા મળી રહી છે ને ખાસ કરીને ભારે રોષ સમગ્ર દેશની અંદર જ્યાં જ્યાં ચારણ ગઢવી સમાજના લોકો વસે છે એટલું જ નહીં પરંતુ અઢાર અઢાર વરણના જે લોકો આ સોનલને માને છે તેમની પૂજા કરે છે તે તમામ લોકોની અંદર એક રોષ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને આહીઠ સમાજના જે આગેવાન દ્વારા જે રીતના વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી મા સોનલ વિશે જે રીતના નિવેદન આપવામાં આવ્યું ને તેને લઈને ક્યાંક રોષ છે તે જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરની અંદર ક્યાંક વિરોધ છે તે જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે સી મીડિયા રાજકોટ